ધોરણ છ વિષય ગણિત પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત એમાં જોઈએ દાખલા નંબર ત્રણ. 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો એટલે કે તમે જુઓ 13 અને 31 આ બંને સંખ્યા છે એમાં કયા અંકો છે? આમાં પણ 1 અને 3 છે, આમાં પણ 1 અને 3 એટલે કે આ બંને અવિભાજ્ય સંખ્યા પણ છે અને બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. એટલે કે 13 અને 31 બે સંખ્યા 1 અને 3 એમ સમાન અંકોથી બનેલી છે. તો શું કહે છે? 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. શું શોધવાનું છે? આપણે 100 સંખ્યા સુધીની આવી અવિભાજ્ય સંખ્યાની જોડી. તો અહીંયા જોઈએ કે પહેલાં તો આપણે 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ લખી દઈએ. તો 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા કઈ? 2, 3, 5 ને 7, 11, 13, 17 ને 19, 23, 20 ને 29, 31 ને 37, 41, 43 ને 47, 53 ને 59, 61 ને 67, 71, 73 ને 79, 83 ને 89, 97. હવે આમાંથી સમાન અંકોથી બનેલી સંખ્યા કઈ છે? તો કે જુઓ 71 અને 17 બંને 1 અને 7થી બનેલી છે. 37 અને 73 બંને 3 અને 7થી બનેલી છે. પછી 79 અને 97 તો બંને સમાન અંકો 7 અને 9 આ પણ 7 અને 9થી બનેલી છે. તો કહે છે કે તેમાંથી સરખા અંકો ધરાવતી સંખ્યા નીચે મુજબ છે. 1 17 અને 71, 2 37 અને 73, 3 79 અને 97. હવે જોઈએ દાખલા નંબર 4. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. શું કહે છે આપણને? 20 થી નાની, 20 થી કેવી હોય? નાની. એવી કઈ સંખ્યા? અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. તો અહીંયા જોઈએ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા? 20 થી નાની અવિભાજ્ય સંખ્યા. તો 20 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 આ બધી કેવી સંખ્યા છે? 20 થી નાની અવિભાજ્ય. હવે 20 થી નાની કઈ લખીએ? વિભાજ્ય. 20 થી નાની વિભાજ્ય સંખ્યા. તો 20 થી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18 છે. પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાય છે તો પહેલાં તમારે પ્રશ્નને બરાબર સમજવાનો અને પછી એનો જવાબ લખવાનો. હવે એમાં જ જોઈએ દાખલા નંબર 5. 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? શું કહે છે? 1 અને 10 વચ્ચે એટલે કે 1 થી 10ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો 1 થી 10ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? 2, 3, 5 અને 7. કઈ છે અવિભાજ્ય સંખ્યાઓ? 2, 3, 5 અને 7. તો બધામાં સૌથી મોટા કોણ મળ્યા? 7. તો કે 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. હવે એમાં જ જોઈએ દાખલા નંબર 6. નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. શું કહે છે આપણને? કે નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે તમને અહીંયા ઉદાહરણ સમજો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીં સંખ્યા આપી છે 44. આ 44ના આપણે એ રીતે 2 અંકો લઈને સરવાળો કરવાનો કે સરવાળો કરતાં પરિણામ 44 મળે. અને આ બંને સંખ્યા કેવી હોવી જોઈએ? એકી અવિભાજ્ય. તો જો 13 વત્તા 31 એટલે 44 થાય. પછી 37 વત્તા 7 તો કે બંને એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. તો 37 વત્તા 7 બરાબર
44, એવી રીતના 36, તો 36ને પણ એ રીતે દર્શાવીએ કે બંને સંખ્યા એકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય, પણ એનો સરવાળો કરો તો તમને જે સંખ્યા આપી છે એ મળતી હોવી જોઈએ. તો 36 = 29 + 7 અથવા 31 + 5 = 36. તો તમે જોઈ શકો છો કે આ બંને સંખ્યા એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. આપણે એકી સંખ્યા અગાઉ શીખી ગયા છીએ કે જે સંખ્યાના એકમનો અંશ શું હોય, 1, 3, 5, 7 કે 9 હોય, તો એને કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. અહીંયા પણ તમે જુઓ આ બંને સંખ્યા એકી પણ છે અને અવિભાજ્ય પણ છે, અને એ બંનેનો સરવાળો કરું છું તો મને જે સંખ્યા માંગી છે એ જ મળી જાય છે. એવી રીતના C 24, તો 24 = 17 + 7, તો કે આ બંને સંખ્યા એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. અથવા 24ના હું બે કઈ સંખ્યાનો સરવાળો કરું, કઈ બે સંખ્યા લઈને સરવાળો કરું તો મને પરિણામ 24 મળે? તો કે 11 + 13, તો કે આ બંને પણ એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. D 18, એટલે 11 + 7, તો આ બંને પણ એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. 13 + 5, તો કે આ બંને સંખ્યા પણ એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. હવે આગળ જોઈએ દાખલા નંબર 7. શું જોઈશું હવે આપણે આગળ? તો કે દાખલા નંબર 7, અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. એટલે કે એવી અવિભાજ્ય સંખ્યાની જોડ લખવાની છે. શું કરવાનું છે આપણે ફરીથી? કે એવી અવિભાજ્ય સંખ્યાની જોડ લખવાની છે કે જેનો તફાવત, તફાવત એટલે બાદબાકી, એટલે કે બે સંખ્યાની હું બાદબાકી કરું તો મને તફાવત 2 મળે. તો એ કે અવિભાજ્ય સંખ્યા લઈએ 3 અને 5, તો હું 5માંથી 3 બાદ કરું તો મને 2 મળે. 5 અને 7, 7માંથી 5 બાદ કરું તો 2 મળે. 13 અને 11, તો 13માંથી 11 બાદ કરું તો મને 2 મળે. આમ જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત 2 હોય, એટલે કે જે જે બે અવિભાજ્ય સંખ્યાઓને આ રીતે તફાવત લઈએ અને જવાબ શું મળતો હોય? 2, તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. ફરીથી કહું છું, જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત, તમે અહીંયા જુઓ આ 3 અને 5 બંને અવિભાજ્ય છે અને આ બંને સંખ્યાનો મેં તફાવત લીધો, તફાવત એટલે બાદબાકી, તો મને પરિણામ શું મળે છે? 2. તો કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત શું મળતો હોય? 2 મળતો હોય, તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. હવે એમાં જ જોઈએ દાખલા નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? 1, 23. તો 23 એ અવિભાજ્ય છે? તો કે છે હા, એટલે લખીશું કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે. B 51, તો કે 51 એ અવિભાજ્ય સંખ્યા છે? શું કહીશું? કે ના, 51 એ અવિભાજ્ય સંખ્યા નથી. કેમ નથી 51 અવિભાજ્ય સંખ્યા? કેમ કે 51ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે તે અવિભાજ્ય સંખ્યા નથી. 37, તો કે 37 એ અવિભાજ્ય સંખ્યા છે? તો કે હા, 37 એ અવિભાજ્ય સંખ્યા છે. 26, તો કે 26 એ અવિભાજ્ય સંખ્યા છે? તો કે ના, 26 એ અવિભાજ્ય સંખ્યા નથી. કેમ નથી? કેમ કે 26ને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે. તમે અગાઉ પણ શીખી ગયા છો કે અવિભાજ્ય સંખ્યા કોની કહેવાય? તો કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અને એ સંખ્યાના 2 અવયવ કયા મળે છે આપણને? કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, દાખલા તરીકે 37, 37 અવિભાજ્ય સંખ્યા છે, તો 37ના 2 અવયવ 1 અને સંખ્યા પોતે, એમ માત્ર 2 જ અવયવ હોય તો આપણે એને શું કહીશું?
अविभाज्य संख्या। तो दरेक विद्यार्थी मित्रों आ वीडियो ने जोवानो, बे थी त्रण वार समझवानो, नोटबुक में लखवानो अने वीडियो ने लाइक अने सब्सक्राइब पण करवानो छे।